ઠંડીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને હોપની લાગણી મળે તે હેતુથી ટેલિકોમ વુમન્સ વેલફેર ઓર્ગેનાઇઝેશનની મહિલાઓ દ્વારા ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં દર્દીઓની આંખમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ધીરે ધીરે ઠંડી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ કડકડતી ઠંડીની આગાહી આપવામાં આવી છે. ત્યારે આ સમયે અમીરો પોતાના ઘરોમાં બેસીને ઠંડીથી બચી શકે છે, પરંતુ ગરીબોની હાલત કફોડી બની જાય છે. આ જ પરિણામે અનેક સેવાભાવી સંસ્થાઓ પોતાની સેવાભાવી નીતિઓથી પ્રયત્નશીલ રહેતી હોય છે અને ગરીબ વ્યક્તિઓને મદદરૂપ પણ થતી હોય છે. આવો સુંદર પ્રયાસ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલમાં હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને સાથે સાથે દર્દીઓ સાથે તેમના સગાઓ પણ સિવિલમાં આશરો લેતા હોય છે, જેથી ઠંડીને સમયે જો ગરમ ધાબળાની હૂફ મળી જાય તો ડૂબતાને કિનારો મળી જાય. આ હેતુથી ટેલિકોમ વુમન્સ વેલફેર ઓર્ગેનાઇઝેશનની મહિલાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સારવાર લઈ રહેલા બાળકોને બિસ્કીટ પણ ખવડાવવામાં આવ્યું હતું. This is a women welfare organization and we are part of BSNL family. So every year we have been means doing charity work. So as part of our welfare schemes, this time we wanted to donate some of the some blankets to the civil hospital, dental hospital and kidney ward. So wherever the requirement is there, we just found out. અને અત્યારે એક ટેલિકોમ વુમન્સ વેલફેર ઓર્ગેનાઇઝેશનના પાર્ટમાં જ અમે આજે બ્લેન્કેટનું ડોનેશન કરવા માટે અહીંયા આવ્યા છીએ. અમે દર વર્ષે કોઈને કોઈ એક્ટિવિટી આવી કરી રહ્યા છીએ અને બીએસએનએલનું એક પાર્ટ છીએ. અમે બીએસએનએલની ફેમિલી છીએ. અમે જેટલી બી લેડીઝ છે બીએસએનએલમાં એ બધા ભેગા મળીને કન્ટ્રીબ્યુશનને ભેગું કરી અને જે ડોનેશનમાં જે પૈસા ભેગા થાય છે એની કોઈ પણ વસ્તુ લઈ અમે આ રીતે કોઈને કોઈ ડોનેશન અને કોઈને કોઈ વેલફેર પ્રક્રિયા હંમેશા ચાલુ રાખીએ છીએ. આજે અમે આજે જે બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશન છે એ અમે ત્રણ વોર્ડમાં કરવાના છીએ. કેન્સર વોર્ડમાં કરીશું, ડેન્ટલ વોર્ડમાં કરીશું, કિડની વોર્ડમાં કરીશું અને ત્યાંથી પછી અમે વાસણા બી જવાના છે ગુજરાત કેન્સર સોસાયટીમાં. ત્યાં આગળ બી અમે બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. આ ઠંડીના સિઝનમાં અમારું પહેલું હંમેશા બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશનનું રહે છે. આ પહેલાં બી અમે બે ત્રણ વાર પ્રક્રિયા કરી ચૂકેલા છીએ. કેમેરામેન સચિન પઢિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.